નમસ્કાર દોસ્તો હું સ્મિતા પટેલ બ્લેસિંગ ટીમની ગુજરાતી સ્વાધ્યાય શ્રેણીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે બ્લેસિંગ ટીમ તરફથી લઈને આવી છું હિમાલયના સંતોની સાથે નિવાસનો ગુજરાતી ઓડિયો આ પુસ્તક સ્વામી શ્રી રામના માધ્યમથી લખાય છે તો આવો દોસ્તો આપણે આજે ભાગ બાર વિશે સ્વાધ્યાય કરીશું અહંકાર અને દંભની નિરસતા એક વખત ગુરુદેવ હિમાલયના એક તીર્થ સ્થાન તુંગનાથમાં રહેતા હતા ત્યાં એક પ્રસિદ્ધ સ્વામીજી રહેતા હતા એમનું નામ હતું પ્રભાસ સ્વામી એકવાર સ્વામીરામ એમને મળવા માટે ગયા આ એ દિવસોની વાત છે જ્યારે ગુરુદેવ સ્વામીરામને સંન્યાસ માર્ગ માટે શિક્ષિત કરી રહ્યા હતા સ્વામીરામ મળવા ગયા તો એ સ્વામીજી એક ધાબળા પર બિરાજમાન હતા સ્વામીરામ આશા કરતા હતા કે એ સ્વામીજી એમની બાજુમાં ધાબડા પર બેસવાનો અનુરોધ કરશે સ્વામીરામ એમના વધેલા અહંકારથી સ્વયં જ પીડિત હતા પ્રભાત સ્વામીને સ્વામીરામની સમસ્યાનું જ્ઞાન હતું સ્વામીરામે પૂછ્યું કે તમે મને પોતાના ધાબળા પર બેસવા માટે કેમ નથી કહેતા સ્વામી સ્વામીરામની વાત સાંભળી અને એમણે યોગ વસિષ્ઠની કહાની કહેવા લાગ્યા વાર્તા એ હતી કે ભગવાન શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને પૂછ્યું કે હનુમાન બતાવ કે તું કોણ છે અને હું કોણ છું તો હનુમાનજીએ જવાબ આપ્યો કે ભગવાન પરમાર્થી દ્રષ્ટિથી તો બધા એક જ છે પરંતુ માનવ દ્રષ્ટિથી જોવા જઈએ તો હું તમારો દાસ છું પછી પ્રભાસ સ્વામી બોલ્યા આ પ્રકારે મારા અને તારા અંદર એક ભેદ છે આધ્યાત્મિક ઉપલબ્ધિ વગર મનુષ્ય ગુરુનું સ્થાન ગ્રહણ કરવા ઈચ્છે છે પછી સમજાવતા સ્વામીએ કહ્યું કે એક ધની વ્યક્તિ એક ગુરુને મળવા ગયો એ ગુરુજી અને જન સમુદાયે એ ધ્યાની વ્યક્તિ પર કોઈ ધ્યાન ના આપ્યું એ ધ્યની વ્યક્તિને આશા હતી કે એનું વિશેષ રૂપથી સન્માન થાય એ ધનિ વ્યક્તિ ખૂબ ઉદ્દિગ્ન થઈ ગયો અને ગુરુજીની પાસે જઈને બોલ્યો કે શ્રીમાનજી હું તમારી સાથે મંચ ઉપર બેસી શકું તો એ ગુરુજીએ કહ્યું કે સર્વપ્રથમ એ જાણવું જોઈએ કે ગુરુ અને શિષ્યનું એકબીજા પ્રતિ શું કર્તવ્ય હોય છે તો એણે પૂછ્યું શ્રીમાનજી વિદ્યાર્થીનું શું કર્તવ્ય હોય છે તો ગુરુજીએ કહ્યું કે સેવા કરવી સફાઈ કરવી વાસણ ધોવા ભોજન બનાવવું આ પ્રકારની સેવા કરતાં કરતાં વિનમ્ર થવું અને વિનમ્ર થઈને આશ્રમમાં રહેવું અને પોતાના ગુરુની સેવા કરવી આ બધા શિષ્યનું કર્તવ્ય છે તો એણે કહ્યું કે ગુરુનું શું કર્તવ્ય છે તો ગુરુજી બોલ્યા એ તો ફક્ત શિક્ષા જ આપે છે કોઈ પણ ગુરુ કાર્ય અથવા સેવા કાર્ય નથી કરતા તો એ ગુરુજીએ સમજાવતા કહ્યું કે આધ્યાત્મક અને સાધનાના પથ ઉપર અન્ય વાતો ક્ષમા થઈ શકે છે પરંતુ અહંકાર પર ક્ષમા કરવામાં નથી આવતી અહંકાર સાધક અને એની સાધના વચ્ચે એક આવરણ નાખી દે છે અહંકારથી પ્રભાવિત થઈને સાધક પોતાને બધાનાથી અલગ કરી લે છે પછી એ ગુરુદેવની પાછળ જેટલા પણ ચક્કર લગાવે પણ કંઈ પણ પ્રાપ્ત ન કરી શકે યમ સમદમ સમદમની શિક્ષાના અભ્યાસથી અહંકાર શુદ્ધ થાય છે અને અહંકારનો પડદો જેટલો પાતળો હોય જ્ઞાનનો પ્રકાશ એટલો જ વધે છે એટલા માટે સાધનામાં અહંકારથી બચીને રહેવું જોઈએ વધેલું અભિમાન પરંપરા અનુસાર મહાત્મા લોગ વરસાદના ચાર મહિનામાં ભ્રમણ ન કરતા અને એક જ સ્થાનમાં નિવાસના વ્રતનું પાલન કરે છે જેને ચાતુર્માસ કહે છે સ્વામીરામ નવયુવક હતા છતાં પણ સાધુના રૂપમાં રહેતા હતા સ્વામી રામ માટે વિદ્યાર્થીઓ એ એક ઊંચું મંચ બનાવીને એમાં જ એમનું આસન લગાવીને બેસવા માટે કહ્યું સ્વામી રામને પોતાની સામે બેઠી વિશાળ ભીડને જોઈને ગર્વ થયો જ્યારે તમે સાધુ બનો છો ત્યારે તમારી સામે વિશાળ શિષ્યોની ભીડ તમારી સામે ભેગી થઈ જાય છે અને તમને યશ અને કીર્તિ મળવા લાગે છે અને સંન્યાસીઓનો અહંકાર પણ વધવા લાગે છે સ્વામીરામના ક્ષાત્રોમાં એક મહાત્મા હતા એમના માટે સ્વામીરામને ભ્રાંતિ હતી કે એ જાળી બુદ્ધિનો સાધુ છે પરંતુ એ એક શાંત પ્રકૃતિના ઉચ્ચ કોટીના મહાત્મા હતા સ્વામીરામ નવા નવા મહાત્મા બન્યા હતા એમને પોતાના જ્ઞાન અને સંન્યાસ પર ગર્વ હતો એ સ્વામીજી પાસે એટલે આવ્યા હતા કેમ કે સ્વામીરામને ઈશ્વરને ખૂબ પ્રાર્થના કરતા હતા કે ભગવાન મને જ્ઞાન આપો મારી સહાયતા કરો સ્વામીરામના ખૂબ ભાવનાની સાથે ઈશ્વરને પ્રાર્થના કરતા હતા એટલે ઈશ્વરે એમને કરુણાપૂર્વક રામની પાસે મોકલ્યા હતા પરંતુ એમની સાથે સારો વ્યવહાર નહોતો કર્યો આખો દિવસ કામ કરાવતા એક દિવસ પ્રાતઃ કાઢે સ્વામીરામ અને એ સ્વામીજી ગંગાજીના તટ ઉપર એક વિશાળ શિલાખંડ પર બેઠ્યા હતા દંતમંજન કરતા હતા દંતમંજન કરતી વખતે સ્વામીરામે એમને આજ્ઞા આપી કે જઈને મારા માટે થોડું પાણી લઈ આવો સ્વામીરામનો અહંકાર ખૂબ વધેલો હતો એ સ્વામીજી ઊભા થઈને બોલ્યા હવે તું અહીં જ દંતમંજન કરતો રહે એમનું એવું કહેતા જ સ્વામીરામ સુદબુદ્ધ ખોઈ બેઠ્યા એ દિવસ પછી લોકોને ત્યાં સ્વામીરામ સુઈ ગયેલા મળેલા સ્વામીરામનું મોં ભયંકર રૂપથી ફૂલી ગયું હતું પોતાની આંગળીઓથી હજુ પણ મસૂડોને રગડતા હતા સ્વામીરામના ગુરુદેવ આવ્યા અને બોલ્યા ઉઠો સ્વામીરામે એમની આંખો ખોલી પરંતુ એમનું મોં એટલું ભરી થઈ ગયું હતું કે પોતાનું માથું પણ ઉપર ઉઠાવી નહોતા શકતા પછી ગુરુદેવે કહ્યું કે એ સ્વામીજી ખૂબ ઉચ્ચ કોટીના સંત હતા ઈશ્વરે એમને તારી સહાયતા માટે મોકલ્યા હતા હજુ પણ તું નમ્ર થવાનું શીખી નથી શકતો આશા છે કે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે પછી ગુરુદેવ બોલ્યા કે જીવનમાં દંભ અને અભિમાન એ બે મહાન શત્રુ છે જો તું વિનમ્ર થઈ નથી શકતો તો તું કંઈ પણ શીખી નહીં શકે તારો વિકાસ અવરુદ્ધ થઈ જશે આધ્યાત્મ પથ ઉપર અગ્રેસર થવા માટે વિનમ્રતા ખૂબ આવશ્યક છે અહંકાર એ મહાન અવરોધ ઊભો કરી દે છે સાધનામાં આગળ વધવું હોય તો વૈરાગ્ય અને પોતાની સાધના બંને એકસાથે ભેગી કરો વૈરાગ્ય અને સાધના બંનેના સમયવનમાં જીવનનું રહસ્ય છૂપવું છે પોતાના કર્મો કરવા એ સાધના છે એ ના વિચારીશ કે આપણે કર્મોથી ભાગી શકીએ કર્મ તો કરવું જ પડશે વૈરાગ્ય વૈરાગ્યવૃત્તિને ધારણ કરીને કર્મ કરો અને કર્મફળનો ત્યાગ કરો ધ્યાન રહે જીવનની હરેક પરિસ્થિતિમાં વિનમ્રતાપૂર્વક પ્રેમપૂર્વક ઈશ્વરનું સ્મરણ કરો જે કંઈ પણ કરો એ બધું જ ઈશ્વરના ચરણોમાં અર્પિત કરીને આગળ વધો આવજો દોસ્તો આની સાથે હિમાલયના સંતોની સાથે નિવાસનો ગુજરાતી સ્વાધ્યાય શ્રેણીનો હું અંત કરું છું આપણે ફરી મળીશું નવી સ્વાધ્યાય શ્રેણીમાં